नमस्कार दोस्तों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल मा। आजे आपणे धोरण 3 ना पर्यावरण एटले के आसपास विषयनी स्व अध्ययन पोथी मा चालो याद करिए ना भाग 3 नु संपूर्ण सॉल्यूशन आ वीडियो नी अंदर आपणे जोईशुं। मित्रों, आगळना जे भाग छे ते आपणे जोई गया छे। आ भाग मा आपणे पाना नंबर 25 थी 34 नु सॉल्यूशन जोवाना छे। दोस्तों, आज स्व अध्ययन पोथी छे ते कोरोना काल दरमियान आपणने जे लर्निंग लॉस थयो छे तेना ब्रिज कोर्स स्वरूपे આપેલી છે। तो चलो शुरू करिए। અહીં આપણને G204 માં દિશાઓની ઓળખ આપેલી છે અને મહાવરો એકમાં કહ્યું છે કે અહીં આપેલ અલગ અલગ રંગના દડા છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો તમે જોઈ શકો છો કે અહીંયા વિવિધ રંગના દડાઓ આપણને આપવામાં આવેલા છે, લાલ, પીળો, બ્લુ, કાળો અને ગ્રીન। હવે એના ઉપરથી પહેલો પ્રશ્ન છે કે વાદળી દડાની તરત આગળ કયા રંગનો દડો છે? તો આ વાદળી રંગનો દડો છે, એની તરત આગળ તમે જોશો તો અહીંયા પીળા રંગનો દડો છે, તો જવાબ આવશે પીળા। બીજો સવાલ, લીલા રંગના દડાની તરત આગળ કયા રંગનો દડો છે? તો આ લીલા રંગનો દડો છે, એની ઉપર કાળા રંગનો છે, તો જવાબ આવશે અહીં કાળો। ત્રીજો સવાલ, કાળો દડો કયા રંગના દડાની આગળ છે? તો આ કાળો દડો છે, એની આગળ તમે જોઈ શકો છો બ્લુ છે અને એની પાછળ ગ્રીન છે, તો એ ગ્રીન દડાની આગળ કહેવાશે, એટલે કે લીલા દડાની આગળ કહેવાય, તો જવાબ આવશે લીલા। ચોથું, કાળા દડાની આગળ કયા કયા રંગના દડા છે? તો આ કાળો દડો છે, એની આગળ તમે જોશો તો લાલ, પીળો અને બ્લુ એમ 3 કલરના દડાઓ છે। પછી પાંચમો સવાલ, વાદળી દડાની તરત પાછળ કયો દડો છે? તો આ વાદળી રંગનો દડો છે, એની તરત પાછળ તમે જોશો તો કાળા રંગનો દડો છે, તો જવાબ આવશે કાળો। ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો 2। હવે અહીં પણ આપણને દડાઓ આપેલા છે 5 કલરના અને એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે। પહેલો સવાલ, વાદળી દડાની જમણી તરફ તરત કયા રંગનો દડો છે? તો આ વાદળી દડો છે, એની તરત જમણી તરફ તમે જોશો તો કાળો દડો છે। ચાલો ત્યાર પછી બીજું, વાદળી રંગના દડાની જમણી બાજુ કયા રંગનો દડો છે? તો તમે જોશો કે વાદળી રંગની જમણી તરફ કાળા રંગનો દડો છે। ત્રીજું, લીલા દડાની ડાબી બાજુ કયા રંગના દડા છે? આ લીલો રંગનો દડો છે, બરાબર। હવે એની ડાબી બાજુએ, તો એની ડાબી બાજુ એક જ દડો જો આપણને પૂછો હોય તો કાળો આવે, પણ કયા કયા છે તો આ બધા જ દડાઓ એની ડાબી બાજુ કહેવાય। તો બધા દડાઓ લખવાના હોય તો આપણે લાલ, પીળો, વાદળી અને કાળો એમ બધા જ રંગ લખી શકીએ। ચોથું, કાળા દડાની તરત ડાબી અને જમણી તરફ કયા દડાઓ છે? તો આ કાળા રંગ છે નો દડો છે અને એ કાળા રંગના દડાની ડાબી બાજુએ વાદળી રંગનો છે અને જમણી બાજુએ લીલા રંગનો દડો છે। પાંચમું, પીળો દડો કયા રંગના દડાની જમણી તરફ છે? તો આ તમે જોઈ શકો છો પીળો દડો છે અને આ પીળો દડો જે છે તે લાલ રંગના દડાની જમણી તરફ છે, તો આપણો જવાબ આવશે અહીં લાલ। ચાલો ત્યાર પછી આપણે G211 જોઈએ તો અહીંયા આપણને સ્થાનિક વનસ્પતિઓ વિશે જાણવા મળે છે અને 214માં કહ્યું છે કે વનસ્પતિના વિવિધ ભાગો। તો મહાવરો 1, નીચેનામાંથી તમે જે વનસ્પતિ જોઈ હોય તે ચિત્રમાં આપેલ ગોળમાં લીલો રંગ કરો અને ચોરસમાં તેનું નામ લખો। તો જે પહેલું ચિત્ર છે તે આંબાનું છે, તો અહીંયા આપણે આ વનસ્પતિ જોઈ હોય, આંબાને બધાએ જોયો હશે, તો આપણે લીલો રંગ પૂરીએ અને અહીં લખી દઈએ આંબો। ત્યાર પછી આ જે વનસ્પતિ છે તે પીપળો છે, તો અહીંયા લખી દઈએ પીપળો। ત્યાર પછી આ જે વનસ્પતિ છે તે કરણ છે, કરણના ફૂલ અહીં તમે જોઈ રહ્યા છો પીળા કલરના, તો આપણે અહીંયા લખીએ કરણ। ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આ વનસ્પતિને તો બધાએ જોઈ હશે, જેનું નામ છે ગુલાબ, તો બોક્સમાં લખી દઈએ ગુલાબ। ત્યાર પછી અહીં આપણને બારમાસીનું ચિત્ર આપેલું છે, તો અહીંયા લખીએ બારમાસી। ચાલો ત્યાર પછી અહીં તુલસીના પાન આપેલા છે, એટલે કે આ જે વનસ્પતિ છે તે તુલસીની છે, જે બધાયના ઘર આંગણે હશે। ત્યાર પછી વડલાનું ચિત્ર આપેલું છે, તો અહીંયા લખીશું વડલો, અહીંયા તમે જોઈ શકો છો કે વડવાઈઓ પણ લટકી રહી છે। ત્યાર પછી આ સરસ મજાનું લાલ રંગનું જે ફૂલ છે તે જાસૂદનું છે, તો આપણે લખી દઈએ જાસૂદ। અને ત્યાર પછી જે લાંબા લાંબા વૃક્ષો દેખાય છે તે આસોપાલવના છે, તો એની નીચે આપણે આસોપાલવ લખી દઈએ। ચાલો ત્યાર પછી મહાવરો 2, હવે અહીં એવું કહ્યું છે કે આમાંથી કયા ફળ તમે ખાધા છે, જે ફળ તમે ખાધા હોય તેમાં બોક્સની નીચે ખરાની નિશાની કરવાની છે। તો કેરી બધાએ ખાધી હોય તો ખરાની નિશાની કરીએ, ત્યાર પછી જાંબુ છે તો એમાં પણ આપણે ખરાની નિશાની કરીએ કારણ કે મોટાભાગના બાળકોએ ખાધા હોય છે જાંબુ,
ત્યાર પછી સફરજન છે, તો એ પણ ખાધું હોય આપણે તો ખરાની નિશાની, જો તમે ન ખાધું હોય તો તમે ખરાની નિશાની ન કરતા. ચાલો ત્યાર પછી કેળું છે તો એ પણ ખાધું છે એટલે ખરાની નિશાની. ત્યાર પછી સીતાફળ છે એ પણ બધાએ ખાધું હશે મોટાભાગે. પપૈયું છે તો એમાં પણ ટીક કરીએ, જામફળમાં પણ ટીક કરી દઈએ. અનાનસ આપેલું છે પાઇનેપલ, તો એમાં પણ ટીક કરી દઈએ, જો કોઈ ન ખાધું હોય તો ના ટીક કરશે. ત્યાર પછી દ્રાક્ષ આપેલી છે તો એમાં પણ ટીક કરી દઈએ. અને ત્યાર પછી ચીકુ છે, તો ચીકુનું જ્યુસ તો બધાએ પીધું હોય એટલે મોટાભાગના બાળકોએ ખાધું જ હશે, તો ખરાની નિશાની કરી દઈએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો 3. અહીં કહ્યું છે કે તમે જોયેલા કોઈ એક છોડનું ચિત્ર દોરો. તો તમે જે કાંઈ પણ છોડ જોયો હોય એનું તમારે ચિત્ર દોરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપણે દોરેલું છે, આવું એક ચિત્ર તમારે જાતે દોરવાનું છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો 4. હવે અહીં એવું કહ્યું છે કે ફળ હોય ને તો લાલ રંગ કરો અને શાકભાજી હોય તો લીલો રંગ કરો. ચાલો તો પહેલું ચિત્ર અહીંયા આપણને આપેલું છે સફરજનનું, તો એ ફળ છે એટલે લીલો રંગ કરીએ. બાજુમાં દૂધી આપેલી છે તે શું છે, તો કે શાકભાજી, તો લીલો રંગ કરી દઈએ. ત્યાર પછી ગાજર એ શાકભાજી છે તો લીલો રંગ. ત્યાર પછી અહીંયા વટાણા આપેલા છે તે શાકભાજી છે તો અહીંયા પણ લીલો રંગ કરી દઈએ. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અહીંયા ટામેટું છે એ શાકભાજી છે તો લીલો રંગ. સ્ટ્રોબેરી અને તરબૂચ એ બંને ફળ છે તો અહીંયા આપણે લાલ રંગ કરીએ. ત્યાર પછી ફુલેવર, મરચાં અને કોબી આ ત્રણેય જે છે તે શાકભાજી છે તો એની સામે આપણે લીલો રંગ કરીશું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો 5. હવે અહીં એવું કહ્યું છે કે લાકડામાંથી બનેલી વસ્તુઓના નામ તમારે લખવાના છે. તો લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બને, તો કે ટેબલ, ખુરશી, દરવાજો, બારણા, બેન્ચ, બારી, પાટલો, બેટ અને પાટલી. બીજું, તમારી શાળામાં રહેલી વનસ્પતિના નામ લખો. તો અમારી શાળામાં કઈ કઈ વનસ્પતિ છે, તો કે અહીંયા મેં લખેલા છે નામ. જો તમારી શાળામાં આના સિવાય કોઈ બીજી વનસ્પતિઓ હોય તો એના નામ પણ તમે લખી શકો, જેમ કે વડલો, આંબલી, પીપળ, અસોપાલવ, જાસૂદ, કરેણ, લીમડો, આંબો અને શેતુર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. અહીંયા ત્રીજો પ્રશ્ન એવો કહ્યું છે કે તમે ખાધેલા ફળના નામ લખો. તો આપણે જે ફળ ખાધા હોય તેના નામ લખવાના છે. તો જો મેં કેટલાક નામ લખેલા છે, આના સિવાય તમે બીજા કોઈ ફળો ખાધા હોય તો તમે એના પણ નામ લખી શકો, જેમ કે કેળા છે, સફરજન, પપૈયા, ચીકુ, દાડમ, અનાનસ, કેરી, દ્રાક્ષ અને સંતરા. ત્યાર પછી ચોથું, તમે જોયેલા ફૂલોના નામ લખો. તમે કયા કયા ફૂલ જોયા છે, તો જાસૂદ, ગુલાબ, બારમાસી, મોગરો, કમળ, ગલગોટો વગેરે જેવા ફૂલોના નામ આપણે લખેલા છે. ચાલો ત્યાર પછી તમે ઓળખતા હોય તેવા શાકભાજીના નામ લખવાના કહ્યા છે. તો તમે જે શાકભાજી ઓળખતા હોય તે લખી શકો છો. મેં અહીંયા કેટલાક નામ લખ્યા છે, જેમ કે દૂધી, કારેલા, તુરિયા, ભીંડા, મરચાં, રીંગણ, ટામેટા, કોબીજ અને બટેટા. આ એવા શાકભાજીઓ છે કે જે મોટાભાગના બાળકો ઓળખતા હોય છે અને રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરતા હોય છે ખોરાક તરીકે. ત્યાર પછી મહાવરો 6. અહીં આપણને કહ્યું છે કે વનસ્પતિના ભાગ સાથે જોડો. તો પહેલું મૂળ આપેલું છે તો એને આપણે મૂળના ચિત્ર સાથે જોડી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી થડ છે તો એને આપણે થડના ચિત્ર સાથે અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતે જોડી શકીએ. ત્યાર પછી પાન આપેલું છે તો પાનને આપણે પાનના ચિત્ર સાથે જોડી દઈએ. ફળ છે તો એને આપણે ફળના ચિત્ર સાથે, અને ફૂલ છે તો એને ફૂલના ચિત્ર સાથે જોડી દઈએ. તો આવી રીતે આ વનસ્પતિઓ છે એના ભાગને આપણે એના નામ સાથે જોડી શકીએ. ત્યાર પછી મહાવરો 7. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. એમાં પહેલું, નીચેનામાંથી કયું ફળ છે. તો અહીંયા આપણને અ, બ, ક અને ડ એમ ચાર ચિત્ર આપેલા છે, જેમાંથી ડ જે ચિત્ર છે તે ફળનું છે, તો એની નીચે આપણે અહીંયા ટીક કરીશું કે આ સાચો જવાબ છે. બીજો સવાલ, હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું. તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે, થડ, મૂળ, પાન અને ફૂલ. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બ, મૂળ. એટલે કે મૂળ જે હોય છે તે વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછી ત્રીજું જોઈએ, હું વનસ્પતિને ઊભા રહેવા માટે આધાર આપું છું. તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે, ચાર વિકલ્પો આપેલા છે, થડ, મૂળ, પાન અને ફૂલ. તો એમાંથી જવાબ આવશે આપણો વિકલ્પ અ, થડ, જે વનસ્પતિને ઊભા રહેવા માટે આધાર આપે છે. ત્યાર પછી ચોથો સવાલ, આમાંથી કયો ભાગ વનસ્પતિનું અંગ નથી. તો ફળ, ફૂલ અને પાન એ વનસ્પતિના અંગ છે, પણ કાચ એ વનસ્પતિનું અંગ નથી. તો અહીંયા આપણે કાચની ઉપર ટીક કરી દઈએ, આ આવશે આપણો જવાબ. પાંચમું, લીંબોળી એ શું છે. તો લીંબોળી એ ફળ છે, તો આપણો જવાબ આવશે વિકલ્પ અ, ફળ, એની સામે આપણે ટીક કરી દઈએ. ચાલો ત્યાર પછી G213. અહીં આપણને આપેલું છે કે આહારના સંદર્ભમાં સારી નરસી ટેવો વિશે સમજે. તો મહાવરો 1માં એવું કહ્યું છે કે તમે ખોરાકમાં લેતા હોય ને તે વસ્તુઓ નીચે આપેલા જે વર્તુળ છે તે વર્તુળની અંદર લીલો રંગ પૂરો. ચાલો તો પહેલાં અહીંયા રોટલી આપેલી છે, તો જે રોટલી છે
એ આપણે આહારમાં મોટા ભાગના બાળકો લેતા જ હોય તો એની નીચે આપણે રંગ પૂરી દઈએ. ચાલો ત્યાર પછી ખમણ લોચો આપેલો છે તો એ પણ ઘણા બધા ખોરાકમાં ઉપયોગ કરતા હોય તો એમાં પણ આપણે લીલો રંગ. દૂધ તો મોટાભાગના બાળકો કરતા હોય અને બટેકા તો ખૂબ જ મનભાવતી વાનગી છે બધાની. ચાલો ત્યાર પછી ઈંડા, તો ઘણા લોકો ઈંડા ન ખાતા હોય તો આપણે અહીંયા નથી કરતા. ત્યાર પછી ઘી આપેલું છે તો ઘી પણ મોટાભાગના બાળકો ખાતા હોય છે. ત્યાર પછી છે ડુંગળી, એ પણ ખાતા હોય છે, ઘણા લોકો ન ખાતા હોય તો અહીંયા આપણે ગ્રીન નહીં કરીએ. ત્યાર પછી કાંકડી છે, એ પણ મોટાભાગના ખાતા હોય છે. ત્યાર પછી છે ટમેટું, તો એ પણ ખાતા હોય છે. ત્યાર પછી સફરજન, મધ અને કેળા, તો આ બધા જ જે ખોરાકની વાનગીઓ છે તે આપણે બધા ઉપયોગમાં લેતા હોય તો એની નીચે આપણે ગ્રીન લાઈન એટલે કે ગ્રીન કલર કરી દઈએ. ત્યાર પછી મહાવરો બે, અહીંયા કહ્યું છે કે બોક્સમાં ચિત્રનું નામ લખો. તો જુઓ, પહેલું ચિત્ર છે ને અહીંયા આપણને મકાઈનું આપ્યું છે, તો આપણે લખીએ અહીંયા મકાઈ. ત્યાર પછી બીજું ચિત્ર કેળાનું છે તો અહીંયા લખી દઈએ કેળા. ત્યાર પછી ત્રીજું ચિત્ર તમે જુઓ તો માઝાની બોટલ છે, તો આપણે અહીંયા લખીશું માઝા એટલે કે ઠંડા પીણાની બોટલ છે. ત્રીજું ચિત્ર છે કાજુનું, તો અહીંયા આપણે લખીશું કાજુ. ચોથું વેફર્સનું ચિત્ર છે તો અહીંયા લખીએ વેફર્સ. ત્યાર પછી દૂધનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખીશું દૂધ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કોર્નનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખીશું કોર્ન. ત્યાર પછી આ જે ચિત્ર છે તે બર્ગરનું છે, મોઢામાં પાણી આવી ગયું હશે જોઈને, તો અહીંયા આપણે લખીશું બર્ગર. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ ફૂલ થાળી છે કે જેની અંદર રોટલી, શાક, સલાડ, અથાણા, પાપડ, દાળ, ભાત, કઢી, ખીચડી બધી ઘણી બધી વાનગીઓમાં હોય છે તો એને આપણે કહીશું ફૂલ થાળી. ત્યાર પછી છે ગાજર. ત્યાર પછી આ જે ચિત્ર છે તે લોલીપોપનું છે, મોટાભાગના બાળકોએ ખાધું હશે. અને આ ચિત્ર છે તે કેકનું છે, તમારા જન્મદિવસે તમે કટ કરતા હશો. તો આવી રીતે આપણે આ બધી જ વાનગીઓના નામ લખી લઈએ. ચાલો હવે મહાવરો નંબર 3, અહીંયા એવું કહ્યું છે કે તમે ભોજન વખતે શું કાળજી રાખશો. તો પહેલાં તો ભોજન લેતા પહેલાં આપણે શું કાળજી રાખવી જોઈએ, તો કે એક તો હાથ પહેલાં તો ધોવા જોઈએ જમતા પહેલાં. પછી બીજું કે યોગ્ય જગ્યાએ બેસીશું, ગમે ત્યાં બેસીને જમવા નહીં મળીએ પણ આપણી જે જગ્યા હશે યોગ્ય જગ્યા ત્યાં બેસીશું. અને બીજું કે જમતી વખતે શાંતિ રાખીશું, રાડારાડ, બૂમાબૂમ કે ઉથલપાથલ મચાવીશું નહીં. બીજું, ભોજન લેતી વખતે શું કરશો, તો કે ચાવીને ખાશું. બીજું, ધીમે ધીમે ખાશું. અને ત્રીજું, વાતો કરીશું નહીં. ત્યાર પછી ત્રીજો સવાલ, ભોજન લીધા પછી શું કરશું. તો ભોજન લીધા પછી આપણે હાથ ધોઈ લઈશું, બરાબર, હાથ બરાબર ધોઈશું. પછી એઠું નહીં મૂકીએ અને પાણી પીશું. ત્યાર પછી ચોથો સવાલ, તમે ખોરાકમાં શું લેવાનું પસંદ કરશો. તો હું શાક, રોટલી, દૂધ, ઘી, સલાડ, છાશ, શાકભાજી, ફળો વગેરે ખોરાકમાં લેવાનું પસંદ કરીશ. ત્યાર પછી જોઈએ મહાવરો 4. અહીંયા સારી ટેવ સામે ખરાની અને ખરાબ ટેવ સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલો સવાલ, રમેશ જમતા પહેલાં હાથ ધોવે છે, તો જવાબ આવશે સાચું. બીજું, આફતાબ બજારનો ખોરાક વધારે લે છે, તો આ ખરાબ ટેવ છે તો ખોટું કરીએ. ત્રીજું, જયેશ જમ્યા પછી મોં સાફ કરે છે, તો આ સાચું છે એટલે કે આ સારી ટેવ છે તો ખરાની નિશાની કરીએ. ચોથું, સ્નેહા બજારમાં ખુલ્લો રાખેલો ખોરાક ખાય છે, આ ખરાબ ટેવ છે તો ખોટાની નિશાની કરી દઈએ. પાંચમું, કૌશર જમતી વખતે ખોરાકનો બગાડ કરતી નથી, તો આ સારી ટેવ છે એટલે ખરાની નિશાની કરીએ. છઠ્ઠું, જોન બચેલો ખોરાક બીજાને જમવા આપે છે, આ પણ સારી ટેવ છે તો આપણે ખરાની નિશાની કરી દઈએ. ચાલો ત્યાર પછી પ્રશ્ન એટલે કે મહાવરા 5ની અંદર આપણે મધમાખીને ટપકા જોડી અને તેના ખોરાક સુધી પહોંચાડવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જ ટપકાઓને આપણે પેન્સિલની મદદથી જોડતા જવાના છે અને આ ટપકા તમે જોડતા જશો, આવી રીતે આગળ વધશો એટલે આ જે મધમાખી છે તેમના ખોરાક પાસે એટલે કે ફૂલ પાસે પહોંચી જશે અને ફૂલમાંથી રસ ચૂસી અને પોતાનો ખોરાક મેળવી લેશે. તો મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે અને આ વિડીયો સોલ્યુશન્સની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે. તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને આ બધા જ વિડીયો સોલ્યુશન્સ નિયમિત રીતે મળતા રહે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.